આજે જ્યારે 15 ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે આ અમારી દુકાનનું શણગાર એ રીતે કરવાનું છે કે અમને અમારા રાષ્ટ્ર પ્રત્યે માન છે અને આની આના માટે લોકોને હું અપીલ પણ કરું છું કે આપ પણ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી અને ઘર ઘર તિરંગા અભિયાનમાં પોતાનો સહયોગ આપો. હા, ચોક્કસથી. આ એના માટે જ આ નવતર પ્રયોગ કરવામાં આવેલું છે કે લોકો, નાના નાના છોકરાઓ પણ મારી દુકાનોમાં આવતા હોય છે, એના પપ્પાને કહે છે કે આપણે પણ આપણા ઘરે અથવા વ્યવસાયિક પ્રતિષ્ઠાનમાં આવું ડેકોરેશન કરીએ અને રાષ્ટ્ર માટે કંઈક ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક આપણે રાષ્ટ્ર માટે કંઈક નવું કરીએ એવી પ્રેરણા પણ આના માધ્યમથી લોકોને મળે છે. અને ખાસ કરીને રાષ્ટ્રધ્વજની જો વાત કરું તો આપણે હમણાં જ જોયું છે, યુક્રેનનો યુદ્ધ હતું ત્યારે ભારતીય 20,000 જેટલા છોકરાઓને માત્ર રાષ્ટ્રધ્વજ બતાવવાથી એમને પરત મોકલવામાં આવ્યા હતા. અને માત્ર ભારતના નહીં પણ અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ બચવા માટે કરીને રાષ્ટ્રધ્વજ, આપણા રાષ્ટ્રધ્વજ જેનો આપણે અભિમાન હોવો જોઈએ અને ગર્વ પણ હોવો જોઈએ કે એમણે આપણો રાષ્ટ્રધ્વજ બતાવ્યું અને એમને ત્યાંથી પાછા પરત પોતાના દેશ મોકલવામાં આવ્યા. અને એ લોકો પ્રથમ ભારત આવ્યા હતા અને પછી એમના દેશ પરત ગયા હતા. તો આ રાષ્ટ્ર જે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશ માટે કરીને આપણો ગૌરવ વધાર્યું છે એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આપણા રાષ્ટ્રધ્વજની કેટલી મહત્વતા છે અન્ય દેશોમાં પણ. રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક. હું તાલુકા પંચાયત પ્રમુખ બાયલ. હું 78મા સ્વતંત્ર નિમિત્તે હું દરેક ભારતવાસીને શુભકામના પાઠવું છું. રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક. ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ. સ્વતંત્ર દિવસ નિમિત્તે નીતિનભાઈ જસાણી સતપથ સાતપડા ગામ પંચાયત વતી તરફથી સૌને શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.